જય હિન્દ મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક માટેનું એકસો ચોવીસમું પ્રેક્ટિસ પેપર જોવાના છીએ આ અગાઉ આપણે એકસો ત્રેવીસ પ્રેક્ટિસ પેપર આપણી ચેનલમાં ઓલરેડી છે જો તમારે પ્રેક્ટિસ માટે તમારે રિવિઝન કરવું હોય તો તમે આપણે પ્લે લિસ્ટ છે મિશન તલાટી નામનું એની અંદર તમને એકસો ને ત્રેવીસ પેપર સોલ્યુશન તમને મળી જશે જેની અંદર જૂના સિલેબસ પ્રમાણેની જે પેટર્ન હતી એ પેટર્નના પણ તેની અંદર પેપર છે અને ત્યાર પછી આ બે હજાર બાવીસમાં જે નવી પેટર્ન પ્રમાણે છે એ પણ પેપર છે અને આપણે જે આ પેપર જોવાના છીએ હવે જે સિરીઝમાં જે પણ પેપર આવે છે એ તમામે તમામ બધા નવી પેટર્ન એટલે કે નવા સિલેબસ મુજબના પેપર આવે છે બરાબર તો એ તમે જોવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે પ્લે લિસ્ટની લિંક આપેલી છે અહીંયાથી ક્લિક કરશો એટલે આખું પ્લે લિસ્ટ ઓપન થઈ જશે એમાંથી તમે વિડીયોઝ જોઈ શકો છો તો આજે આપણે એવી રીતે એકસો ને ચોવીસમો પેપર જોવાના છીએ તો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન ઓન કરવું ભૂલતા નહીં તો ચલો મિત્રો આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ સૌથી પહેલો પ્રશ્ન કે લોથલ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તે જણાવો તો લોથલ વિશે નીચેનામાંથી વિધાન કયું ખોટું છે તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી કે આ શહેરની રચના ત્રેવીસો બીસી ઈ એટલે કે ઈસવીસન પૂર્વે ત્રેવીસોમાં થઈ હતી તો આ વિધાન જે છે એકદમ બિલકુલ ખોટું છે બીજો પ્રશ્ન જોઈએ કે ઈસવીસન અઢારસો ને રોબર્ટ બ્રુસ બ્રુસ્ફૂટ ઉત્ખનન શાસ્ત્રીને નીચેનામાંથી કયા વિસ્તારમાંથી માછલી પકડવાના હુક અને વલકલના વસ્ત્ર પ્રાપ્ત થયા હતા તો તેની અંદર સાચો જવાબ આવ સાચો જવાબ આવશે ઓપ્શન સી હીરપુર એટલે કે સૌરાષ્ટ્રના હીરપુરમાં ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે ચંદ્રગુપ્ત મૌર્ય ગુજરાતને નીચેનામાંથી કોને હરાવી વિજય પ્રાપ્ત કરે છે તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી ભદ્રસાલને ચોથો પ્રશ્ન જોઈએ નીચેના વિધાનો ચકાસો અને ખોટા વિધાનો જણાવો તો નીચેના જે ત્રણ વિધાન છે બે વિધાન છે એમાંથી તપાસવાના છે એમાંથી ખોટાક વિધાન કયા છે એ જણાવવાના છે તો તેની અંદર જોઈએ તો ઓપ્શન બી જે છે એ વિધાન ખોટું છે કે મૈત્રકો શંકરાચાર્યના શિષ્ય મિત્રના વંશજો હતા આ જે વિધાન છે એ બિલકુલ ખોટું છે બાકીનું જે પહેલું વિધાન છે ગુજરાતના આધારભૂત ઇતિહાસની શરૂઆત મૈત્રક વંશથી થાય છે આ વિધાન સાચું છે પાંચમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયા લોકનૃત્યમાં હમ્પી ગીતો ગાવામાં આવે છે તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે રાંદલનો ઘોડો ખૂંદવો ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે યોગ્ય જોડકા જોડો તો જોડકાને યોગ્ય રીતે જોડવાના છે તો તેની અંદર પહેલાં સૌથી પહેલાં જોઈ કે લીલી નાધેર તો લીલી નાધેર સામે કયું આવશે તો તેમાં આવશે પહેલું કે માધવપુરથી લઈને કોડીનાર એટલે કે ચોરવાડ અને જાફરાબાદના દરિયાકાંઠાનો વિસ્તાર જેને લીલી નાધેર તરીકે ઓળખવામાં આવે છે એટલે એ સામે પહેલું આવશે બીજું છે બાબરિયા વાડ પંથક તો તેની સામે બીજું આવશે કે ગોહિલવાડ અને સોરઠની વચ્ચે આવેલ પંથક ત્રીજું છે નળકાંઠો તો નળકાંઠા સામે શું હશે તો ત્રીજું જ આવશે કે ભાલ સૌરાષ્ટ્ર અને વઢિયારના સીમાડાને જોડતો વિસ્તાર જેને નળકાંઠો કહે છે ત્યાર પછી ચોથું છે પાંચાળ પ્રદેશ તો કે ઝાલાવાડમાં આવેલ એક પરગણું છે શું છે એક ઝાલાવાડમાં આવેલું એક પરઘણું છે જેને પાંચાળ પ્રદેશ તરીકે ઓળખાય છે તો આમાં સાચો જવાબ બનશે ઓપ્શન સી સાતમો પ્રશ્ન જો કે લગ્ન પ્રસંગે પહેરાતું કિંમતી કસબી થપ્પો ચોંટાડેલું રેશમી લાલ લીલી બાંધણીવાળું વસ્ત્ર એટલે શું તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી કલઘેર આઠમો પ્રશ્ન જોઈએ કે યોગ્ય જોડકા જોડો તો યોગ્ય જોડકા જોડવા છે જેમાં યાદી વન યાદી ટુ આપેલી છે તો તેના યોગ્ય જોડકા જોડીએ તો તેમાં સૌથી પહેલાં આવશે જે પહેલ પહેલું જ જે છે જેની અંદર આ પેજમાં ભાઈ તાસ્તા તો તાસ્તા સામે શું આવશે તો તાસ્તા સામે બીજું આવશે કે સોના કે રૂપાના તારનો ઉપયોગ થયો થયો હોય તેવા વસ્ત્ર શું કે સોના કે રૂપાના તારનો ઉપયોગ થયો હોય એ તેવા વસ્ત્રને તાસ્તા કહેવાય શું કહેવાય તાસ્તા ત્યાર પછી છે બીજું લોબડી તો લોબડી કોને કહેવામાં આવશે તો લોબડી જે છે એ કોને કહેવામાં આવશે તો તેની અંદર જવાબ આવશે પહેલું તો લોબડી સામે આવશે પહેલું તો કે પહેલાંમાં શું છે કે જાડા ઊનમાંથી એટલે કે જાડા ઊનમાંથી કે બકરાના વાળમાંથી બનતું વસ્ત્ર બરાબર તેને શું કહેવાય લોબડી ત્યાર પછી છે ત્રીજું તો કે ત્રીજું છે ફૂલ પગાર તો ફૂલ પગર જે છે એમાં શું આવશે તો તેની સામે આવશે ચોથું કે રંગ રંગબેરંગી ફૂલભાતનું વસ્ત્ર અને ત્યાર પછી છે રત્નકંબલ તો રત્નકંબલ સામે શું આવશે ત્રીજું કે જરી ભરત અને ખાપું ટાંકેલી કાબડી એટલે ઓપ્શન ડી સાચો આન્સર આવશે ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ કે ઇલાય કે જે સત્તરમી સદીમાં ગુજરાતમાંથી મળી આવતું લાલ સફેદ અથવા સફેદ પટ્ટાવાળા સૂતરાવ કે રેશમી વસ્ત્રનું નામ છે તેને વર્તમાનમાં અમદાવાદમાં કયા નામથી ઓળખવામાં આવે છે તો પ્રશ્ન શું છે તે કે ઈલાઈ ઈલાઈ કે જે સત્તરમી સદીમાં ગુજરાતમાંથી મળી આવેલું લાલ સફેદ અથવા સફેદ પટ્ટાવાળા સૂત્રાઓ કે રેશમી વસ્ત્રનું એક નામ છે બરાબર તેને વર્તમાનમાં અમદાવાદની અંદર કયા નામે ઓળખવામાં આવે છે તો તેમાં જવાબ આવશે ઈલાઈ કયા નામે ઓળખવામાં છે ઇલાઈના નામે જ ઓળખવામાં આવે છે દસમો પ્રશ્ન જોઈએ કે યોગ્ય જોડકા જોડો તો યાદી વન અને યાદી ટુ જે છે જેમાં યાદી વનમાં છે વસ્ત્ર અને યાદી ટુમાં છે વસ્ત્ર સાથે જોડાયેલા નગરના નામ તો આના જોડકા જોડીએ તો તેની અંદર સૌથી પહેલાં જોઈએ કે બાસ્તા તો બાસ્તા કયા કયા નગરમાં આવશે તો કે ભરૂચ એટલે કે ચોથો આવશે બીજું છે મગિયા તો મગિયા સામે શું આવશે તો કે ત્રીજું માંગરોળ ત્યાર પછી છે પુરિયા તો પુરિયા સામે આવશે બીજું વિજાપુર અને ત્યાર પછી છે મેઘાડંબર તો મેઘાડંબર સામે આવશે પહેલું ધોળકા એટલે ઓપ્શન એ સાચો આન્સર આવશે અગિયારમો પ્રશ્ન જોઈએ ગુજરાતમાં પછાત વર્ગની ગામડાની બહેનનું તો સ્ત્રીઓમાં પહેરાતી ભાતીગઢ સાડી એટલે શું તો તેને શું કહેવામાં આવશે તો તેને કહેવામાં આવશે ગવન ઓપ્શન ડી ત્યાર પછી બારમો પ્રશ્ન જોઈએ કે ટાંગળિયા જે એ પ્રકારની સાલ અથવા કમરેથી બાંધીને પહેરવામાં આવતા ઘાઘરા પ્રકારનું એક વસ્ત્ર છે આ વસ્ત્ર બનાવવાની સાતસો વર્ષ જૂની કળા એ કયા જિલ્લાની ઓળખ છે તો આ કયા જિલ્લાની ઓળખ છે તો તેમજ આવશે સુરેન્દ્રનગર જિલ્લાની ઓળખ એટલે ઓપ્શન સી આવશે તેરમો પ્રશ્ન જોઈએ કે યોગ્ય જોડકા જોડો કે જેની અંદર પાઘડીઓ છે અને તેની સાથે જોડાયેલા જિલ્લા છે બરોબર તો પાઘડી અને તેની સાથે જોડાયેલા જિલ્લા તો પહેલાં જોઈએ બરડો તો બરડો પાઘડીનો પ્રકાર છે તો કયા જિલ્લામાં આવશે તો એ સોરી બરડો જે વિસ્તાર જે છે બરોબર એની સાથે કઈ બરડો વિસ્તારમાં કઈ પાઘડી પહેરવામાં આવે એ સામે યાદી ટુમાં છે તો તેમાં જોઈએ બરડો તો ખૂંપાવાડી ખૂંપાવાડી પાઘડી બરોબર ત્યાર પછી છે ગોંડલ તો ગોંડલમાં કઈ આવશે ચાંચવાળી ત્યાર પછી મોરબી તો મોરબી સામે આવશે ઈંઢોણી જેવા ચક્કર ઘાટની અને ત્યાર પછી છે બારાડી તો બારાડી આવશે પાટલીયાણી એટલે પહેલું આવશે એટલે ઓપ્શન સી સાચો આન્સર બનશે ત્યાર પછી ચૌદમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયું નૃત્ય ગુજરાતનું શાસ્ત્રીય નૃત્ય છે તો તેમાં જવાબ આવશે ડી ઉપરોક્તમાંથી એક પણ નહીં એટલે કે રાસ રાસડાના ગરબા એ કંઈ કઈ શાસ્ત્રીય નૃત્ય નથી પંદરમો પ્રશ્ન ગુજરાતી સાહિત્યના ભીષ્મ ભીષ્મપિતામ તરીકે કોણ ઓળખાય છે તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી નરસિંહ નરસિંહરાવ દિવેટિયા સોળમો પ્રશ્ન ગુજરાતનો જય કૃતિના સર્જક કોણ છે તે કૃતિના સર્જકનું નામ છે ઝવેરચંદ મેઘાણી સત્તરમો પ્રશ્ન નીચેની કાવ્ય પંક્તિ કોની છે તે કે કૂંચી આપો બાઈજી તમે કિયા પટારી મેલી મારા મૈયરની શરણાઈજી તો આ કાવ્ય પંક્તિ જે છે એ કોની છે તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી વિનોદ જોશીની અઢારમો પ્રશ્ન નીચેનામાંથી કઈ કૃતિ પરથી રેવા ફિલ્મ બની હતી તો તેની અંદર જવાબ આવશે ફી ફે તત્વમસી કૃતિ પરથી આ રેવા ફિલ્મ બની હતી ઓગણીસમો પ્રશ્ન જોઈએ સાહિત્ય અકાદમી દિલ્હી તરફથી પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી મહિલા સાહિત્યકાર કોણ હતા તો એ સાહિત્યકારનું નામ છે ઓપ્શન સી કુંદનિકા કાપડિયા વીસમો પ્રશ્ન ભારતમાં આવેલા ચીની લેખકોનો સાચો ક્રમ જણાવો તો તેની અંદર સાચો ક્રમ કયો હશે તો કે ઓપ્શન ડી કે ફાહિયાન યુએન સાંગ અને ઇથસિંગ તો સોરી ફાહિયાન પછી સંયુગન અને ત્યાર પછી યુએનસાંગ અને પછી ઇથસિંગ બરાબર એટલે ઓપ્શન ડી સાચો આન્સર આવશે એકવીસમો પ્રશ્ન હડપ્પા સભ્યતાનું ગુજરાતમાં સૌથી પશ્ચિમે આવેલું સ્થળ એટલે કયું સ્થળ તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી દેસલપર બાવીસમો પ્રશ્ન હડપ્પા સભ્યતાનું ગુજરાતમાં સૌથી દક્ષિણે આવેલું સ્થળ એટલે કયું તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ બગતરાવ ત્રેવીસમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ ગુફાનું બાંધકામ બૌદ્ધ ભિક્ષુકો માટે નહીં પણ રાજમહેલના મનોરંજન સ્થળ તરીકે થયેલ છે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી ઉપરકોટની ગુફા ચોવીસમો પ્રશ્ન જોઈએ કે પહેલું છે પૃથ્વીની સપાટી સપાટીનું ઉપરનું આવરણ ત્યાર પછી બીજું સરેરાશ તેત્રીસ કિમીની જાડાઈ ધરાવે છે અને મહાસાગર મહાસાગરોની નીચે તેની જાડાઈ પાંચ કિમી છે તો આપેલા વિધાનો કયા કયો વિકલ્પ સત્ય છે એટલે કે બે વિધાન ત્રણ વિધાન આપેલા છે એ ત્રણમાંથી સાચો વિકલ્પ એટલે કે સાચો સત્ય કયું છે તો તેની અંદર સાચો જવાબ સાચો જવાબ કયો આવશે તો તેમજ આવશે ઓપ્શન સી આવરણ હવે જો મિત્રો આ જે કે પૃથ્વીની સપાટીનું ઉપરનું આવરણ ને શું આવરણ કહેવાય બરાબર તો આ જવાબ જે છે ઓપ્શન સી એ સાચો જવાબ આવશે ત્યાર પછી જો એની અંદર આ જે પૃથ્વીની સપાટીનું ઉપરનું આવરણ એને મૃદાવરણ કહેવાય અને આ મૃદ્રાવરણની સરેરાશ તેત્રીસ કિલોમીટરની જાડાઈ ધરાવે છે અને તે મહાસાગરોની નીચે તેની જાડાઈ પાંચ કિલોમીટરની છે બરાબર એટલે આ ત્રણેય જે સેન્ટેન્સ જે છે ત્રણેય વિધાનો એક છે માટે છે મૃદાવરણ માટે છે એટલે ઓપ્શન સી સાચો જવાબ આવશે પચીસમો પ્રશ્ન જોઈએ કે ઉત્તર ભારતના વિશાળ મેદાનો નીચે પૈકી આપેલ નીચે આપેલ પૈકી નદીઓના કાંપથી બને છે તો કઈ નદીઓના કાંપથી બને છે એવા જોડકા જોડવાના છે તો પહેલું છે કે રાવી બિયાસ બ્રહ્મપુત્રા અને તિસ્તા બરાબર તો આવા ઉત્તર ભારતના જે વિશાળ મેદાનો જે છે એ મેદાનો કઈ કઈ નદીઓ બનાવે છે આ વિશાળ મેદાનો તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે રાવી બિયાસ બ્રહ્મપુત્રા અને તિસ્તા આ ચારે ચાર નદી અલગ અલગ જગ્યાએ ઉત્તર ભારતના અલગ અલગ જગ્યાએ વિશાળ મેદાનો બનાવે છે છવ્વીસમો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ પૈકી વિધાન સત્ય છે એટલે કયું સત્ય છે કે પહેલું છે કે પૂર્વનું તટીય મેદાન પશ્ચિમના તટીય મેદાન કરતાં પહોળું છે તમિલનાડુમાં તટ પર બ્લેક વોટર જોવા મળે છે તો આ બંને વિધાનમાંથી સત્ય વિધાન કયું છે તો કે ઓપ્શન એ આપેલ બંને વિધાન સત્ય છે સત્યાવીસમો પ્રશ્ન જોઈએ કે જોડકા જોડો તો આની અંદર સાચા જોડકા જોડીએ તો જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે મણિભદ્ર વીરનું મંદિર તો તેની સામે આવશે બનાસકાંઠા કાશી વિશ્વનાથ મંદિર તો તેમાં આવશે અમરેલી ત્યાર પછી બાવકાનું શિવ મંદિર તો તેની સામે આવશે દાહોદ અને બાલેજ મંદિર તો તે આવશે પોરબંદર એટલે ઓપ્શન ડી સાચો આન્સર આવશે અઠ્યાવીસમો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ વિદેશી જાતિ ગુજરાતમાં લાકડાના દેવદેવીઓની પૂજાનો પૂજાનો સંસ્કાર લાવી હતી તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ હિંદ યવન ઓગણત્રીસમો પ્રશ્ન નીચેનામાંથી કયું અથવા તો કયા વિધાન સત્ય છે તો બે વિધાન આપેલા છે એ બે વિધાનમાંથી કયા વિધાન સત્ય છે તો તેમાં જોઈએ તો ઓપ્શન સી આવશે કે અ અને બ બંને વિધાન સત્ય છે ત્રીસમો પ્રશ્ન જોઈએ કે જ્યારે કોઈ વસ્તુ કોઈ પ્રવાહીમાં સંપૂર્ણ અથવા આંશિક રૂપથી ડૂબાડવામાં આવે ત્યારે શું થાય તો ત્યારે શું થાય તો કે તેના વજનમાં આભાસી ઘટાડો થાય છે એકત્રીસમો પ્રશ્ન જોઈએ કે કોઈ પણ પરમાણુ કેન્દ્રના આઇસોટોપ એક કેન્દ્ર છે કે જેની અંદર શું હોય તે જેની અંદર ખાલી જગ્યા છે ત્યાર પછી તેની અંદર સાચો જવાબ શું છે કે તેની અંદર પ્રોટોનની સંખ્યા સમાન હોય છે પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય છે બત્રીસમો પ્રશ્ન કે પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપીનું રાસાયણિક સૂત્ર કયું છે તો તેમજ આવશે ઓપ્શન બી ટુ સી એ એસ ઓ ફોર એચ ટુ ઓપ્શન બી તેત્રીસમો પ્રશ્ન નીચેનામાંથી કયા વિધાન સત્ય છે તો સત્ય વિધાન કહે છે તો કે બીજું જે છે ફૂસફૂસ ધમનીમાં શુદ્ધ લોહી હૃદયથી ફેફસા તરફ વહે છે આ વિધાન સત્ય છે અને બાકીનું ખોટું છે ચોત્રીસમો પ્રશ્ન જોઈએ કે ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અથવા પંચાયતી રાજનો ઉદ્ભવ નીચેનામાંથી કયા સમયગાળાથી મળે છે તો તેની અંદર સાચો જવાબ છે ઓપ્શન એ વૈદિક યુગથી ત્યાર પછી પાંત્રીસમો પ્રશ્ન જોઈએ કે પંચાયતી રાજને બંધારણને દરજ્જો આપવા માટે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીએ લોકસભામાં કયું બિલ રજૂ કર્યું હતું તો તેની અંદર જવાબ આવશે ચોસઠમું બિલ એટલે ઓપ્શન એ છત્રીસમો પ્રશ્ન જોઈએ કે પંચાયતી રાજના સંબંધમાં રચવામાં આવેલી સમિતિઓના સમયે ભારતના વડાપ્રધાન સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તો તેમાં જવાબ આવશે ઉપરના તમામ વિધાનો સાચા છે એટલે કે એ અ બને ક ત્રણે ત્રણ વિધાનો સાચા છે સાડત્રીસમો પ્રશ્ન જોઈએ કે ભારતમાં પંચાયતી રાજના સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે તો ખોટા વિધાન કયા છે તો કે ઓપ્શન સી પંચાયતો માટે બંધારણમાં ભાગ નવ એ ઉમેરવામાં આવ્યો છે આ વિધાન ખોટું છે ત્યાર પછી આડત્રીસમાં પ્રશ્ન જોઈએ કે જોડકા જોડો જેમાં વ્યક્તિ અને બંધારણના નિર્માણમાં ભૂમિકા એવી રીતે એવા જોડકા આપેલા છે તો એવા જોડકા જોડવાના છે તો તેની અંદર આપણે પ્રશ્ન જોઈએ સૌથી પહેલો જોઈએ કે રાજેન્દ્ર પ્રસાદ તો તેની સામે આવશે બંધારણ સભાના અધ્યક્ષ ત્યાર પછી છે ટીટી કૃષ્ણમાચારી તો તે આવશે નિયામક ધારો સત્તરસો ને ત્યાર પછી આવશે એચ સી તો તેમાં આવશે બંધારણ સભાના ઉપાધ્યક્ષ ત્યાર પછી બી આર આંબેડકર તો તેમાં આવશે ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ એટલે ઓપ્શન સી સાચો આન્સર આવશે ઓગણચાલીસમો પ્રશ્ન ભારતની સમવાય તંત્રની વ્યવસ્થા નીચેનામાંથી કયા દેશ સાથે સંબંધિત છે તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ કેનેડા સાથે ચાલીસમો પ્રશ્ન જોઈએ કે રાજ્ય ભૂમિ સુધાર અધિનિયમોને બંધારણીય સુરક્ષા પ્રદાન કરવા નીચેનામાંથી કઈ અનુસૂચિ ઉમેરવામાં આવી છે તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ નવમી અનુસૂચિ એકતાલીસમો પ્રશ્ન નીચેના વિધાનમાંથી સત્ય વિધાન જણાવો તો નીચેના વિધાન આપેલા છે તેમાંથી વિધાન કયું છે તો તેની અંદર સત્ય વિધાન છે પહેલું પહેલું જે વિધાન છે એ જ સત્ય છે બાકીના ત્રણ ખોટા છે પહેલું વિધાન છે ભારતની પ્રસ્તાવના ધર્મનિરપેક્ષના સિદ્ધાંતને વ્યવહાર કાર્ય વ્યવહકાર્ય સ્વરૂપ પ્રદાન કરે છે આ વિધાન સત્ય છે બેતાલીસમો પ્રશ્ન જોઈએ કે સંસદ સાર્વજનિક વ્યય પર કોના માધ્યમથી નિયંત્રણ કરે છે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગ દ્વારા તેતાલીસમો પ્રશ્ન નીચેનામાંથી કઈ જોગવાઈમાં રાજ્યસભાને લોકસભાની તુલનાએ વધુ શક્તિશાળી બનાયેલ બનાવાયેલ છે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી કે નવી અખિલ ભારતીય સેવાના સજ્જન સંદર્ભે ચુમ્બાલીસમો પ્રશ્ન કે ભારતીય સંસદ દ્વારા વૈશ્વિક સંસદીય પ્રણાલીમાં નીચેનામાંથી કઈ એક નવચારી પ્રક્રિયાની ભેટ આપી છે તો તેમાં જ આવશે ઓપ્શન બી શૂન્યકાળ પિસ્તાલીસમો પ્રશ્ન લોક લોકસભાના મહાસચિવની નિમણૂક નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવે છે તો તેમાં જવાબ આવશે લોકસભાના અધ્યક્ષ દ્વારા ઓપ્શન ડી છેતાલીસમો પ્રશ્ન ભારતના બંધારણમાં સામાજિક ન્યાયનો ઉદ્દેશ્ય નીચેનામાંથી કયા ક્યાં વ્યક્ત કરવામાં આવ્યો છે એટલે કયા આર્ટિકલમાં વ્યક્ત કરવામાં આવ્યો છે તો તેમજ આવશે ઓપ્શન ડી પ્રસ્તાવનામાં સુડતાલીસમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયો આર એટલે કે રોમનો પ્રકાર નથી તો રોમનો પ્રકાર નીચેનામાંથી કયો નથી તો કે ઈ રોમ ત્યાર પછી ઈપી રોમ ત્યાર પછી ડબલ ઈ રોમ અને પી રોમ તો મિત્રો આમાં જે રોમનો પ્રકાર જે છે આવા બધા બધા જે છે એ રોમના પ્રકારો છે પરંતુ ઈ રોમ જે છે ઇલેક્ટ્રોનિક રીડ ઓનલી મેમરી આ જે છે એ રોમનો પ્રકાર આ પણ રોમનો જ પ્રકાર છે બરાબર ત્યાર પછી જો મિત્રો આમાં જેટલા પણ ઓપ્શન આપેલા છે એમાં ઈપી રોમ ઇલેક્ટ્રોનિકલી જે આપણે ઈપી રોમ ઓપ્શન બીમાં છે એ રોમનો પ્રકાર નથી બરાબર છતાં પણ ઈપી રોમનું ફૂલ ફોર્મ શું થાય છે એનું અત્યારે મને યાદ નથી આવતું બરાબર પરંતુ ઈપી રોમ લગભગ ઈપી રોમ જે છે એ રોમનો પ્રકાર નથી છતાં પણ મિત્રો આ પ્રશ્ન આપણે બાકી રાખશું આ પ્રશ્ન હું હું ત્યાં તમને નીચે કમેન્ટમાં પિન કરી દઈશ કે ઇપી રોમનું ફૂલ ફોર્મ શું થાય છે અને આ રોમનો પ્રકાર આમાંથી કયો નથી બરાબર ફૂલ ફોર્મમાં થોડીક મારી મિસ્ટેક થઈ જશે એટલે અત્યારે યાદ નથી આવતું બરાબર એટલે હું આ તમામ કોઈ સુડતાલીસમો પ્રશ્ન છે તમને એનો આન્સર જે છે તે કમેન્ટ સેક્શનમાં તમને પિન દ્વારા મળી જશે ત્યાં તમે જોઈ શકો છો ત્યાર પછી અઢા અડતાલીસમો પ્રશ્ન જો કે એલન મસ્ક કઈ કંપની સાથે સંકળાયેલા છે મસ્ક કઈ કંપની સાથે સંકળાયેલ છે ટેસ્લા સાથે ઓપ્શન ડી ઓગણપચાસમાં પ્રશ્ન તાજેતરમાં રજૂ થયેલ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે વિશે નીચેનામાંથી સત્ય વિધાન જણાવો તો આમાંથી સત્ય વિધાન કયું છે તો સત્ય વિધાન આપણે આમાંની અંદર સાચું જણાવવાનું છે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે આપેલ વિધા તમામ વિધાનો સત્ય છે તો અહીંયા જે જેટલા પણ વિધાનો આપેલા છે ત્રણ વિધાન અ બ અને ક એ ત્રણ ત્રણ વિધાન સત્ય છે પચાસમો પ્રશ્ન જો કે તાજેતરમાં ગુજરાતના કયા ધાર્મિક સ્થળના ડિજિટલ પ્રમોશન અને સંરક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો કે જેના દ્વારા શ્રદ્ધાળુ ઘર બેઠા થ્રીડી વ્યૂમાં દર્શન કરી શકશે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ઝી સોમનાથ મંદિરનું એકાવનમો પ્રશ્ન હાલમાં જ જાહેર થયેલા નોબેલ પુરસ્કાર બે હજાર એકવીસની શૃંખલામાંનો અંતિમ નોબેલ અર્થાત અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કયા અર્થશાસ્ત્રીને પ્રદાન કરવામાં આવ્યો છે તો તેની અંદર જવાબ છે આપેલ તમામને એટલે કે ડેબિટ કાર્ડ જોસુઆ એન્ગ્રિસ્ટ અને ગુજો ઇમ્બેન્સ એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે બાવનમો પ્રશ્ન તાજેતરમાં ઉપજાવવામાં આવેલા બોતેરમાં વન મહોત્સવ બે હજાર એકવીસની ઉજવણી દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં કયા કયા સાંસ્કૃતિક વનની સ્થાપના કરવામાં આવી તો જે આ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં કયું સાંસ્કૃતિક વન બનાવવામાં આવ્યું તો તેની અંદર જવાબ આવશે મારુતિનંદન વન એટલે ઓપ્શન બી ત્રેપનમો પ્રશ્ન હાલમાં ભારતે યુનેસ્કોપ એટલે યુએન કોપ યુએન કોપ છવ્વીસની ગ્લાસ્ગો સમિટીમાં નેટ ઝીરો ઉત્સર્જનના લક્ષ્યને કયા વર્ષ સુધીમાં હાંસલ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી બે ને સિત્તેર સુધીમાં ચોપનમો પ્રશ્ન જોઈએ કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો ખેલાડીનું નામ આપેલું છે અને તેની સાથે સંબંધિત રમત આપેલી છે તો તેમાં યોગ્ય જોડકા જોડો સૌથી પહેલું છે કે રવિકુમાર દહિયા તો એ આવશે કુસ્તી સાથે સંકળાયેલા છે બીજું છે સુમિત અંતિલ તો સુમિત અંતિલ એક શેની સાથે સંકળાયેલા છે તો પેરા એથ્લેટિક્સ સાથે ત્યાર પછી મિતાલી રાજ તો મિતાલી રાજ શેની સાથે સંકળાયેલા છે ક્રિકેટ સાથે અને સુનિલ છેત્રી તો સુનિલ છેત્રી જે છે તે ફૂટબોલ સાથે સંકળાયેલા છે ઓપ્શન એ સાચો આન્સર આવશે પંચાવનમાં પ્રશ્ન જોઈએ કે કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટ વિશે નીચેના વિકલ્પોમાંથી અસત્ય વિકલ્પ ઓળખાવો તો આમાંથી અસત્ય વિકલ્પ કયો છે તે આપણે અહીંયા ઓળખાવાનો છે તો તેમાં જવાબ છે ઓપ્શન એ તાજેતરમાં ગાંધીનગર ખાતે કમલમ ડ્રેગન ફ્રૂટ અને ર રસાળા ફળોનો ફળ મહોત્સવ યોજવામાં આવ્યો વિધાન અસત્ય એટલે કે ખોટું છે છપ્પનમાં પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવેલા ગોપીનાથ બોરદોલોય બોરદોલોય પુરસ્કાર કયા રાજ્યના સૌથી મોટા નાગરિક પુરસ્કારનો પુરસ્કારો પૈકીનો એક પુરસ્કાર છે તો તેમજ જ આવશે ઓપ્શન બી અસમ રાજ્ય તો અસમ રાજ્યનો સૌથી મોટો પુરસ્કાર પૈકીનો એક છે ત્યાર પછી સત્તાવન પ્રશ્ન જો કે તાજેતરમાં કઈ સોશિયલ મીડિયા કંપનીએ ભારતના ક્રિએટર એજ્યુકેશન એન્ડ એન એનએમ્બલમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે તો તેની અંદર જવાબ આવશે ફેસબુકે અઠ્ઠાવન પ્રશ્ન નીચેનામાંથી તત્પુરુષનું ઉદાહરણ જણાવો તો તત્પુરુષનું ઉદાહરણ કયું છે તો આકાશ જે છે એ તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે ઓગણસાઠમો પ્રશ્ન જોઈએ કે અલંકાર ઓળખાવો કે વજર સમાણા કોટના ગઢને તપાસીએ આમાં કયો અલંકાર બનશે તો તેમાં જ આવશે ઓપ્શન સી ઉપમા અલંકાર સાઈઠમો પ્રશ્ન જોઈએ કે પૃથ્વી છંદનું બંધારણ કયું છે તો પૃથ્વી છંદનું બંધારણ કયું છે તો કે જસ જસ યલગા ઓપ્શન બી ત્યાર પછી સાઠમો એ સોરી એકસઠમો પ્રશ્ન જોઈએ કે અલંકાર ઓળખાવો કે હરિયો એટલે શૂન્ય તો આમાં કયો અલંકાર આવશે તો તેમાં જવાબ આવશે રૂપક અલંકાર બાસઠમો પ્રશ્ન નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ આપો તો સાચી જોડણીવાળો સાચો શબ્દ નીચેનામાંથી કયો છે તો કે દુર્ઝટી શબ્દ જે છે એ જોડણી સાચી છે ત્રેસઠમો પ્રશ્ન રેખાંકિત પદની વિભક્તિ ઓળખાવો કે છેલ્લા જીરે મારે સાટું પાટણથી પટોળા મોંઘા લાવજો ને મારે સાટું નીચે અંડરલાઈન છે આ વિભક્તિનો પ્ર કયા પ્રકારની વિભક્તિ છે તો તેની અંદર સાચો જવાબ આવશે સંપ્રદાન વિભક્તિ ચોસઠમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી ક્યુ અલગ પડે છે તો નીચે ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન અલગ પડે છે તો કે વગ કરે પગ ઓપ્શન બી આ બાકીના ત્રણથી અલગ પડે છે પાસઠમો પ્રશ્ન ઉપમાન ઉપમેયને ગળી જાય ત્યારે કયો અલંકાર બને ઉપમાન ઉપમેયને ગળી જાય ત્યારે કયો અલંકાર બને છે તો તેમાં જવાબ આવશે અતિશયોક્તિ અલંકાર છાસઠમો પ્રશ્ન જોઈએ કે આ ચિત્ર કોણે દોર્યું આ વાક્યમાં કોણે કરતાં નીચે પૈકી શું છે તો કોણે જે કર્તાપદ છે નીચેના પૈકી શું છે એ તો તેની અંદર સાચો જવાબ આવશે એ સર્વનામ છે સડસઠમો પ્રશ્ન જોઈએ કે શબ્દ સહુ માટે એક શબ્દ આપો કે દાન કે દેવ સ્થાનમાં અપાયેલી જમીન એને એક શબ્દમાં તેને શું કહેવામાં આવશે તો તેની અંદર જવાબ આવશે અઘાટ અડસઠમો પ્રશ્ન જોઈએ કે પૂર્વ પ્રત્યય કયા શબ્દમાં છે તો નીચેના ચાર શબ્દો પૈકી કયા શબ્દોમાં પૂર્વ પ્રત્યય રહેલો છે તો તેમજ આવશે નિઃસ્વાર્થ ઓપ્શન સી જે એમાં પૂર્વ પ્રત્યે રહેલો છે ઓગણ પ્રશ્ન જોઈએ કે રૂવું શબ્દનું રૂપ આપો તો રૂવુ શબ્દનું રૂપ કયું થશે તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી રોંગ સિત્તેરમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી સમાસ બાબતમાં કયું અલગ પડે છે તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી માથાબોડ એકોતેરમો પ્રશ્ન જોઈએ કે ધેટ વોઝ એ સ્ટડી બિગ સેડ ખાલી જગ્યા ઓનલી સિક્સ મંથ तो आ खाली जगह साचो जवाब ऑप्शन ए धेट स्टूड फॉर बोतेरमो प्रश्न जो कि ऑल धेट सी खाली जगह अबाउट वोज धेट सी वोज वेरी फोर्च्युनेट तो आ खाली जगह uh, uh, तो साचो जवाब ऑप्शन सी गुड थिंक तोतेरमो प्रश्न बिजनेसिसट आर क्वाइट स्लो टू खा जगह अ गुड ऑनलाइन पोर्टल वील श्योरली स्ट्रगल तो आ खाली जगह साचो जवाब आप्शन डी डेवलप ચુંબોતેરમો પ્રશ્ન ધ ઓફલાઈન સર્વિસ ઇઝ ખાલી જગ્યા ટુ પાર્ટ ઓફ અજમેર તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન ડી કોન્ફ કન્ફિન્ડ ત્યાર પછી પંચોતેરમો પ્રશ્ન કે ડેટા શોઝ અ લિટલ ઇન્ક્રીઝ ખાલી જગ્યા સ્પેન્ડિંગ ખાલી જગ્યા એન્ટરટેઈનમેન્ટ તો આ ખાલી જગ્યાની અંદર આ બંને ખાલી જગ્યાની અંદર સાચો જવાબ શું આવશે તો કે ઓપ્શન સી એટલે પહેલી ખાલી જગ્યામાં ઇન અને બીજી ખાલી જગ્યામાં ઓન છોતેરમો પ્રશ્ન ડ્રિંક એન્ડ ફૂડ ખાલી જગ્યા બાય ધ રેલવેઝ હેવ ઓલ સોન સમ ઇમ્પ્રુવમેન્ટ તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી મૂવડ સત્યોતેરમો પ્રશ્ન કે લેટ્સ ટ્રાય ટુ સોલ્વ ધીસ ખાલી જગ્યા તો આમાં કયો ક્વેશ્ચન ટેગ આવશે તો તેમાં જ આવશે ઓપ્શન બી સેલ વી અઠ્યોતેરમો પ્રશ્ન લેટ્સ લેટ ધ ગવર્મેન્ટ ડુ ઇટ પાર્ટ ખાલી જગ્યા તો આમાં કયો ક્વેશ્ચન ટેગ આવે તો તેમાં જ આવશે યુ ઓપ્શન એ ઓગણસીમાં પ્રશ્ન જોઈએ કે એની પર્સન ખાલી જગ્યા ટુ ગેટ ધીસ પ્રાઇઝ હેઝ ટુ મેક એફર્ટ્સ તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી એટલે કે વોન્ટિંગ એંસી પ્રશ્ન જોઈએ કે ઇટ ઇઝ ક્વાઇટ કોલ્ડ ખાલી જગ્યા તો આ ખાલી જગ્યાની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન ડી થ્રુઆઉટ ધ નાઇટ એક્યાસી પ્રશ્ન હોપફુલી ખાલી જગ્યા કેન સ્ટીલ બી ડન તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ એ લિટલ 82મો પ્રશ્ન જોયે કે ધ સ્કૂલ વિલ ટ્રાય ટુ રીગેઇન ખાલીજીગ્યા પ્રેસ્ટીજ તો આ ખાલીજીગ્યા ની અંદર સાચો જવાબ છે ઓપ્શન બી ઇટ્સ 83મો પ્રશ્ન જોયે કે વિચ વર્ડસ મીન્સ એક્ઝિસ્ટિંગ એટ ધેટ સેમ ટાઇમ તેન એક શબ્દમાં શું કહેવાશે તો તેને કહેવાશે ઓપ્શન સી કન્ટેમ્પોરરી 84મો પ્રશ્ન જો કે વોટ ઇઝ ધ સિનોનિમ ઓફ ઓબ્સ્ટ્રક્ટ તો ઓબ્સ્ટ્રક્ટ જે છે એનો સમાનાર્થી શું થશે તો તેમ જ આવશે ઓપ્શન D હેમ્પર 85મો પ્રશ્ન ધ ઇન્વેસ્ટમેન્ટ હેઝ ફોલન ઇચ યર ખાલી જગ્યા લાસ્ટ 10 યર્સ તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન B સિન્સ 86મો પ્રશ્ન જોઈએ કે શેડલી ધેર ઇઝ ખાલી જગ્યા હોપ ફોર એની ઇમ્પ્રૂવમેન્ટ તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન B લિટલ सत्याशी प्रश्न वी शूड ऑलवेज सीम्पथाइज खाली जगह ध पुअर तो आ खाली जगह साचो जवाब आप्शन बी वीथ अठियासी प्रश्न जो है कि धीस इज द पर्सन खाली जगह ही वर्क्स तो आ खाली जगह में जवाब आप्शन सी फॉर वूम नेशी प्रश्न खाली जगह इन धुएस वेर ध गवेंट प्रोवाइड्स अनएम्प्लॉयमेंट बेनिफिट्स इंडिया इंडियंस हैव टू स्ट्रगल टू फाइंड देर ओन वे તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી અનલાઇક નેવમો પ્રશ્ન ખાલી જગ્યા એપલ ઇઝ અ નેચરલીઝ ફ્રૂટ તો નેચરલાઇઝ ફ્રૂટ તો આ ખાલી જગ્યાની અંદર કયું આર્ટિકલ આવશે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી બોથ બી એન સી બી એટલે કે ધ અને નો આર્ટિકલ એટલે કે ધ આર્ટિકલ પણ મૂકી શકાય ને આર્ટિકલ વગર પણ વાક્ય સાચું છે એકાણું પ્રશ્ન જોઈએ કે અઠ્યાવીસ અને બેતાલીસના લસા અને ગુસ્સાનો ગુણોત્તર કયો હોઈ શકે તો તેનો ગુણોત્તર કયો હોઈ શકે તો ઓપ્શન એ છ જેમ એક બાણુમાં પ્રશ્ન ઝીરો પોઈન્ટ ત્રેસઠ પ્લસ ઝીરો પોઈન્ટ સાડત્રીસ પ્લસ ઝીરો પોઈન્ટ એંશી બરાબર કેટલા થાય તો તેની અંદર સાચો જવાબ છે ઓપ્શન બી એક પોઈન્ટ એક્યાસી તાણું પ્રશ્ન કે પાંચનો ઘન વત્તા છનો ઘન વત્તા એવી રીતે દસનો ઘન એના બરાબર કેટલા થાય એટલે કે પાંચથી દસ આપણે કન્ટિન્યુઅસલી લેવાના અને તેનો ઘન કરતો જવાનું છે તો એના બરાબર કઈ સંખ્યા આવશે તો તેમાં જવાબ આવશે બે હજાર નવસો ને પચીસ ઓપ્શન ડી સાચો જવાબ આવશે ચોરાણું પ્રશ્ન જોઈએ કે જો બે સંખ્યાનો સરવાળો પચાસ થાય અને તે બે સંખ્યાનો ગુણાકાર ચારસો થાય તો તે બે સંખ્યાનો ગુણોત્તર કેટલો થશે તો તે બે સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય તો કે એક જેમ ચારનો પંચાણું પ્રશ્ન કે દસ વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર પંદર વર્ષ છે પાંચ નવા વિદ્યાર્થીઓ ઉમેરવાથી સરેરાશ ઉંમર એક વધે છે તો નવા વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર કેટલી હશે તો એ નવા વિદ્યાર્થીઓની સરેરાશ જે પાંચ નવા વિદ્યાર્થીઓ આવ્યા એ પાંચની નવી સરેરાશ ઉંમર કેટલી હશે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી ચાલીસ વર્ષ છન્નુંમાં પ્રશ્ન જો કે માયા અને છાયાની હાલની ઉંમરનો ગુણોત્તર છ જેમ પાંચ છે પંદર વર્ષ પછીની તેઓની ઉંમરનો ગુણોત્તર નવ જેમ આઠ થશે તો માયાની હાલની ઉંમર કેટલી હશે તો માયાની હાલની ઉંમર કેટલી થશે તો તેમાં જ આવશે ઓપ્શન સી ત્રીસ વર્ષ સત્તાણુંમાં પ્રશ્ન જોઈએ કે જો લીપ વર્ષની પહેલી છે બુધવાર હોય તો પહેલી જૂને કયો વાર હશે તો પહેલી જૂને કયો વાર હશે તો તેમાં જ હશે ગુરુવાર અઠ્ઠાણુંમાં પ્રશ્ન જોઈએ કે જો ક્યુનો અર્થ પ્લસ જેનો અર્થ એક્સ ટીનો અર્થ માઇનસ એટલે એક્સ એટલે ગુણાકાર છે હો મિત્રો ટી જેનો અર્થ એક્સ એટલે ગુણાકાર ટીનો અર્થ માઇનસ બાદ બાકી હોય કેનો અર્થ ભાગાકાર હોય તો ત્રીસ કે ટુ ક્યુ થ્રી જે સિક્સ ટી ફાઈવ બરાબર કેટલા થાય એટલે આ સમીકરણમાં જે ક્યુ આપેલો છે તો ક્યુની જગ્યાએ આપણે પ્લસની સાઇન મૂકવાની જેની જગ્યાએ ગુણાકારની સાઇન મૂકવાની ટીની જગ્યાએ માઇનસની સાઇન મૂકવાની અને કેની જગ્યાએ ભાગાકારની સાઇન મૂકવાની અને પછી જે સમીકરણ બને એને રૂપ આપવાનું તો રૂપ આપીએ તો નીચે ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ કયો આવશે તો જ આવશે ઓપ્શન બી અઠ્યાવીસ નવ્વાણુંમાં પ્રશ્ન જોઈએ કે જો ઇ બરાબર પાંચ અને હોટેલ બરાબર પાસઠ લખાય તો તે જ ભાષામાં એમ ઈ સમને કઈ રીતે લખી શકાય તો સમ માટે કોડ કયો બને તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી સત્તાવન ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈએ સોમો પ્રશ્ન કે જો કોઈ વર્ષની પચીસ તારીખે ચોથો શનિવાર છે તો પ્રથમ બુધવાર કઈ તારીખે આવશે તો પ્રથમ બુધવાર કઈ તારીખે આવે તો તેમાં જવાબ આવશે પહેલી તારીખે ઓપ્શન એ તો મિત્રો આ આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું એકસોને ચોવીસમું તલાટીનું પેપર આપણે જોયું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડિયોને વિડીયોને લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આજનો વિડીયો આપણે એ પૂરો કરીએ છીએ જય હિન્દ જય ભારત